હવે ગઢડા મત વિસ્તારના ધારાસભ્ય મારું મારુને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપ પણ કરો બોલ સંત જો અહીંયા બેઠેલા તમામ બહેનો અને ભાઈઓને વિનંતી કે મારી સાથે એક સાથે અવાજમાં કોઈ પણ વ્યક્તિ એવી બાકી ન રહી જાય કે મારી સાથે સૂર ન પુરાવે એમ એટલા માટે કે જે સંતોનું આપણે નામ લઈએ છીએ એ સંતના જેમના થકી જેમના આશીર્વાદથી આપણે બધા અહીંયા એકત્રિત થયા છે એવા તમામ સંતો અહીંયા ઉપસ્થિત છે એટલે ખૂબ જ ઊંચા અવાજથી અને છેક આખી બોટાદની જનતાને જાણ થાય એ રીતે બોલવાનું છે બોલ સંત સવૈયા થઈ બોલો નાથ કી બોલો સાહેબ અહિયાં મંચસ્થ તમામ સંતગણ રાજકીય અને બિન રાજકીય તમામ ઉપસ્થિત અસ્થિઓ સમાજના સૌ આગેવાનો મિત્રો ભાઈઓ બહેનો અને માતાઓ આપણી વચ્ચે આપણા સુપ્રસિદ્ધ ગાયક વિશ્વમાં અનેક દેશોમાં પ્રવાસ ખેડીને આપણું જે નામ રોશન કર્યું છે એવા લોકપ્રિય ગાયક આપણા હેમંતભાઈ આપણા પરમ પૂજ્ય જેઓ રાજકારણમાં છે અને ધર્મ સાથે પણ જોડાયેલા છે એવા આપણા સૌના ગુરુ એવા શંભુનાથ બાપુ જીવરામ બાપુ કલ્યાણદાસ બાપુ અને તમામ સંતો ઉપસ્થિત છે એવા તમામ આપણા જે પોલીસ અધિકારી છે ભાઈ જીવરાજભાઈ છે સુરેન્દ્રનગરથી ખાસ આવેલા મારા મિત્ર પણ છે એ તમામને હું ખૂબ ખૂબ આવકારું છું આ વિસ્તારના જિલ્લાના ધારાસભ્ય તરીકે મને જે આમંત્રણ આપ્યું છે એ બદલ જીવરામ બાપુનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું બહુ ટૂંકમાં વાત કરીશ એટલા માટે કે આપણે જેને સાંભળવા જ હેમંતભાઈને કાલે જ હેમંતભાઈને અમે યાદ કર્યા હતા અમે જસદણની ચૂંટણીમાં હતા ત્યારે એમણે એમના કંઈક જે રેસિડેન્સ છે જૂનું ત્યાંથી અમે પસાર થયા ત્યારે મને કોઈએ કીધું કે હેમંતભાઈ અહીંયા ઘણા વર્ષો સુધી રહ્યા છે વિશેષ વાત નહીં કરતા એક ટૂંકમાં મારી વાત કહીને હું આ ધર્મ સભામાં જેને આપણે સાંભળવા જ એવા સંતોને આપણે સાંભળી છું પણ એક વખત એક પથ્થર રસ્તામાં પડેલો હતો લોકો ત્યાંથી પસાર થાય ને ઠેસ વાગે એટલે ગાળ બોલે બીજો કોઈ માણસ ત્યાંથી નીકળે ને ઠેસ વાગે એટલે વળી ગાળ બોલે એની સામે એક દુકાનવાળો જોયા કરે તો એને વિચાર આવ્યો કે આમાં કંઈક કરું એટલે એને એ પથ્થરને કેસરી કલર કરી નાખ્યો કેસરી કલર કર્યો એટલે ગાળ દેવાનું બંધ થયું અને ત્યાં બધા નમન કરવા મળ્યા અને પગે લાગવા માંડ્યા જે લોકો ગાળો દેતા હતા એ જ લોકો અત્યારે ત્યાં પગે લાગવા માંડ્યા એ પથ્થર ને જે સામાન્ય પથ્થર હતો છતાં લોકો પગે લાગવા મળ્યા ત્યારે અહીંયા જે બેઠેલા સંતો છે અને જે એ શોભાવી રહ્યા છે એ એમાંનું નથી ત્યાં સાક્ષાત્કાર થયેલો છે અનેક પરચાઓ આપેલા છે એવા આપણા સંતો અહીંયા ઉપસ્થિત છે હું એટલું કહીશ કે જીવનમાં ધર્મ વગર કંઈ કોઈ દિવસ કોઈ માણસ આગળ આવતો નથી ધર્મ થકી આ જીવન ટકી રહ્યું છે અને જીવનમાં ધર્મને આધાર લઈને પણ માણસ જો જીવે તો અનેક બધીઓ અનેક કુરિવાજો અનેક વ્યસનો એમાંથી મુક્ત થઈ શકે છે આપણા સમાજની બદનસીબી તો એ બદનસીબી પણ એ જે વ્યસન છે એ વ્યસનમાંથી મુક્ત થતો નથી એ વ્યસન વ્યસન જ માણસને કોરી ખાય છે વ્યસન પોતાના જીવનને બરબાદ કરે છે પોતાના બાળકોનું જીવન પણ બરબાદ કરે છે તો આ તકે હું એટલી જ વિનંતી કરીશ સમાજને કે આપણા અનેક ધર્મસ્થાનો છે ધર્મસ્થાનોમાં જજો પણ પોતાના જીવનમાંથી કંઈક વ્યસન ઓછું કરજો વ્યસનમાંથી મુક્ત થજો અને પોતાના બાળકોને ભણાવજો ગણાવજો ને સારી નોકરી મળે સારી એને પોતે રાજકારણમાં હોય કે નોકરીમાં હોય પણ એ પોતાના જીવન પોતાના જીવનમાં પોતે કંઈક કરી શકે એના માટે આપણે વ્યસન મુક્ત બનીએ સમાજને એટલી મારી ખાસ વિનંતી છે અહીંયા ધર્મસભામાં વિશેષ નહીં કહેતા અહીંયા આપ સૌ ધર્મસભામાં જે જીવરામ બાપુના સાનિધ્યમાં આપ આવ્યો છો એનું જીવન જે નિર્લેપ છે શાંત અને બિલકુલ જેને કહી શકાય કે કોઈ જાતની પોતાની ઈચ્છા વગર કોઈ જાતના આગ્રહ વગર એને કોઈ પૈસાનો મોહ લોભ કે ક્યાંય આપણે ક્યારેય જોયું નથી માત્ર એમને જમાડવા લોકોને ભેગા કરવા અને સમાજને એકતા માટેનું જે કામ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું એમને વંદન કરું છું અને અંતમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેના થકી આપણે આ સારું જીવન જીવી શકીએ એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરું છું જય ભીમ નમો બુદ્ધાય